नमस्कार, सीधो संवाद साथे हूँ छु जय शर्मा। आज बात करीशु क्यारे तूटशे ब्रिज में, केम के जे प्रमाणे हटकेश्वर नो ब्रिज हतो तेने समारकाम करवा माटे अवारनवार बंद राखवामां आवतो हतो, त्यार बाद घटनाक्रम दिवसे ने दिवसे आगळ जतो गयो त्यारे तेनी अंदर डिझाइन नी अंदर खामी छे तेवुं पण सामे आव्युं, पण डिझाइन नी खामी ने लईने एक कॉन्ट्राक्टर ने छावરમાવામાં આવતો હોય તેવા પણ સમાચાર સામે આવ્યા, અને રૂરકી નો રિપોર્ટ ની પણ રાહ જોવાતી હતી। રૂરકી નો પ્રાથમિક રિપોર્ટ પણ સામે આવ્યો અને તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું છે તે હલકી કક્ષાનું હતું, તે ગુણવત્તાસભર નહોતો। ત્યારે આખા પ્રશ્ન ની અંદર એ અત્યારે સામે આવ્યું છે કે હવે બ્રિજ નું થશે શું, શું બ્રિજ તોડવામાં આવશે કે બ્રિજ નું સમારકામ કરવામાં આવશે, જો સમારકામ કરવામાં આવે તો પણ અમુક શરતો છે, તો હવે ક્યારે તૂટશે બ્રિજ એ મુદ્દે ચર્ચા કરીશું। ક્યારે તૂટશે બ્રિજ સૌથી મોટો સવાલ અત્યારે તો સામે આવ્યો છે, અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિયેટ એડિટર મંતવીનું, જે સાથે જ હેર એન્ડ બેન્કર, નેતા કોંગ્રેસ। પ્રફુલ્લ સર, આપણે અગાઉ પણ આ મુદ્દાને લઈને ચર્ચા કરી ચૂક્યા છે, અને જ્યારે આનો અહેવાલ આપણે પ્રસારિત કર્યો હતો તેના પડઘમ પણ પડ્યા હતા, અને હાલ જે રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યો હતો, રૂરકીનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તે નિમ્ન કક્ષાનું હતું, તે ગુણવત્તાસભર નહોતું, તો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે બ્રિજ બનતો હોય છે ત્યારે અનેક પ્રકારની પોલિસીઓ છે, અનેક પ્રકારની ટીમો હોય છે, ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે, તો શું એ થયું હતું, એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, તેને લઈને શું કહેશો? લંબાણપૂર્વક કહીશે, ખોખરા અને સીટીએમની વચ્ચે 40 કરોડ રૂપિયાના ખર્ચે 4 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા બ્રિજમાં ગાબડા પડવાની શરૂઆત થઈ, એ સાથે જ બેફામ ભ્રષ્ટાચાર થયાનું બહાર આવવા માંડ્યું છે। મંતવ્ય ન્યૂઝે જે લેબોરેટરીના રિપોર્ટ હતા એ પુરાવા સાથે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો કે જે કોન્ક્રીટ વપરાય છે બ્રિજની અંદર એ M45ના બદલે M15ની વપરાય છે, આ જ્યારે રિપોર્ટ આપણે કેમેરા સામે બતાવ્યા ત્યારબાદ ઉહાપો ખૂબ જ વધી ગયો, અને એક પછી એક ત્યાંના વેપારીઓને બધા જ બહાર આવ્યા, અને હવે શું કરવું એ બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે। હવે તમે જુઓ કે જે કોન્ક્રીટનો રિપોર્ટ ખરાબ આવ્યો એ પછી એ બ્રિજ બનાવનાર જે કંપની છે, જે કોન્ટ્રાક્ટર છે, અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અથવા તો એની સામે કોઈ પગલાં લેવા જોઈએ, કોઈ એનો ખુલાસો પણ માગવામાં આવ્યો નથી। બીજી કંપની છે SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એને ઇન્સ્પેક્શનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, એણે કેવા પ્રકારનું ઇન્સ્પેક્શન કર્યું એ પણ સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એન્જિનિયરોએ જે ધ્યાન રાખવાનું હતું એમણે શું ધ્યાન રાખ્યું એની સામે પણ પ્રશ્નાર્થ છે। એટલે આખું જે છે ને એ કોઈને ને કોઈને બચાવવા માટેની એક બેશરમ રાજરમત શરૂ થઈ છે। ગુજરાત જેવા સુશિક્ષિત, સંસ્કારી અને સમૃદ્ધ ગુજરાતમાં આ ઘટના, આવી ઘટના છે એવું આશ્ચર્યજનક છે કે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે, જેને કોન્ક્રીટ હલકી વાપરી છે એને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। હવે જો આપણે આથી આગળ વધીએ તો હવે ચોક્કસ વ્યક્તિને બચાવવી હોય તો બીજા કોઈને કઠેડામાં ઊભા રાખવા પડે, આ માટે ડિઝાઇન સામે પ્રશ્નો ઊભા કર્યા। આ ડિઝાઇન છે એ યોગ્ય છે એવું R&B રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ ખાતાએ ઓકે કર્યું, ત્યારબાદ રૂરકીને મોકલ્યું। હવે રૂરકી કહે છે ડિઝાઇન બરાબર છે, કોન્ક્રીટ હલકી છે। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે બે જ વિકલ્પો બચ્યા છે, કાં તો આ બ્રિજને તોડી અને નવો કરવો અથવા તો મોરબી જેવી દુર્ઘટનાને નિમંત્રણ આપવું, આ બે જે વસ્તુઓ છે એની સામે રહી છે। હવે જે વાહન ચાલકોની સુવિધા માટે આ રોડ, આ બ્રિજ બન્યો હતો એ દુવિધાપૂર્ણ બની ગયો છે, બે સાઈડના જે વેપારીઓ છે એ ત્રાસી ગયા છે, કેમ કે સર્વિસ રોડમાં એટલો બધો ટ્રાફિક રહે છે કે કોઈ ત્યાંનો ગ્રાહક ઊભો રહેતો નથી, જેને કારણે એમનો ધંધો છે 30% થઈ ગયો છે। અને હવે સૌથી મોટી વાત એ છે કે રૂરકીનો રિપોર્ટ આવે એ પહેલાં ત્યાંના વેપારીઓએ એમનો રિપોર્ટ જાહેર કરી દીધો છે કે બ્રિજ મરી ગયો છે અને એમણે બેસવું પણ યોજી દીધું। હવે પછી
ફરી જો આ બ્રિજ બનાવવો પડે તો એમાં 100 થી 150 કરોડનો ખર્ચ થાય, મ્યુનિની આબરૂ જાય, મલતિયા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની ફરજ પડે અને 2 વર્ષ છે ત્યાંની પ્રજા હેરાન થાય. આ જો ફરી બનાવવો પડે તો એનો નિચોડ છે, અને ના પાડે તો મોરબીની જે દુર્ઘટના છે એનું પુનરાવર્તન થાય. આમ મ્યુનિશને સામે 2 વિકલ્પો જે બચ્યા છે એમાં સાપે સસુંદર ગયા જેવું છે. જો પાડી દે છે તો આબરૂ જાય છે, અને ના પાડે તો દુર્ઘટના સર્જાય છે. હવે આપણે માનનીય વડાપ્રધાનશ્રી સુધી જો આ વાતને લઈ જઈએ તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મનમાં ભ્રષ્ટાચાર નિવારણ અંગે ઘણું બધું ચાલી રહ્યું છે, અને 2 વાક્યો એમણે વારંવાર ઉપયોગ કરે છે. એક વાક્ય એ છે કે ભ્રષ્ટાચાર રે દીમકની જેમ, એટલે ઉધઈ આ દેશને કોરી ખાધો છે, અને બીજું એમણે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ. હવે જો અહીંયા પણ ભાજપનું શાસન છે તો કેમ નથી પગલાં લેવાતા, એ પણ પ્રશ્ન ઊભો થયો છે. ભયભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાની વાતને બદલે ક્યાંક ભય વગરનો ભ્રષ્ટાચાર તો ફાલતો ફૂલતો નથી ને, એ પણ પ્રશ્ન ઊભો થાય છે. અને બેસરમી એ હદની ના હોવી જોઈએ કે લોકોના મનમાં શંકા કુશંકા ઊભી થાય. અને ઘણી વખત તો હવે એક બહુ ખરાબ ફ્રેજ વાપરવાની ઈચ્છા થાય છે કે બેસરમીપૂર્વક ભ્રષ્ટાચાર બચાવવાની જે પદ્ધતિ છે ને એને હવે બોલ્ડ ડિસિઝન પણ કહેવામાં આવે છે. ચોક્કસથી પ્રફુલ્લભાઈ, તમારી પાસે જ પાછો આવવા માંગીશ કે એક નવો વળાંક આવ્યો છે કે બ્રિજ તોડવો પડી શકે છે, અને બ્રિજ ન તોડવો હોય તો તેની અંદર બી એક શરતો છે કે તેની અંદરથી ઓછા વેટેજ વાળા વ્હીકલ કે 2 વ્હીલર જ પસાર થઈ જશે. એટલે સૌથી મોટો પ્રશ્ન તો એ જ રહ્યો છે કે તો પછી ટ્રાન્સપોર્ટેશન માટેનું શું, જે મોટા વ્હીકલ છે તેનું શું, તેઓ પણ એક નવો એક વળાંક અંદર આવે છે તેને લઈને શું કહેશો? અરે જય બ્રિજ બનાવ્યો છે એ માટે કે બધા જ પ્રકારના વાહનોની અવર જવર થઈ શકે. આટલા ટનનો બનાવ્યો છે અને આટલા ટનના વાહનો પસાર થાય છે એ બચાવ પ્રયુક્તિ ખોટી છે. કોઈ પણ બ્રિજ બને ને ત્યારે ત્યાં કયા અને કેટલા પ્રકારના કયા વાહનોની અવર જવર છે એનો સર્વે થયેલો હોય છે, અને ભારેમાં ભારે કયું વાહન પસાર થશે, સામસામે એક જ જગ્યાએ 2 ટ્રકો આવે તો એ ટ્રકમાં કેટલા ટન વજન હશે ઝીલી શકે એ આખો એનો ગણિત મૂકી એમાં કયું મટીરિયલ વાપરવાનું છે, એમાં કેટલું લોખંડ વાપરવાનું છે, કયા ગ્રેડની કોન્ક્રીટ વાપરવાની છે એ બધું નક્કી થયેલું હોય છે. હવે તમે વિચાર કરો કે ટેન્ડરની શરતમાં હોય કે M45ની કોન્ક્રીટ વાપરવાની છે, અને કોન્ટ્રાક્ટર 15 વાપરે તો સીધું જ તમને ખબર છે કે મટીરિયલ આટલું હલકું છે તો આ બ્રિજ બચવાનો જ નથી. હવે આ તો ફાંફા મારવામાં આવી છે, રૂરકીને રૂરકીમાં ફાંફા એટલે મારે છે કે આ તો જાવ ચડાવો સૂળીએ જાડા નરને જોઈ પાતળો પકડાઈ ગયો છે, પણ પાતળો પોતાનો છે એટલે બચાવવાનો છે. આવા બધા ફાંફા મારવામાં આવી રહ્યા છે, અને સમય કિલ કરવા માટે આખો એક પેંતરા રચવામાં આવી રહ્યા છે કે ભાઈ સમય પસાર થતો જાય, સમય પસાર થતો જાય. રૂરકીનું હવે રૂરકીનું આવી જશે પછી બીજું જ કંઈક લાવશે કે હવે આપણે એના પિલર્સનો ચેક કરાવી, આપણે તો સ્પાનનું જ ચેક કરાવ્યું એટલે પાછું પિલર્સ આવશે. એટલે ટાઈમ કિલ કરવા, અને જે ગોલ ગોલ ફેરવવાની વાત છે, આપણે નાના હતા ત્યારે રમતા હતા કે ગોલ ગોલ ધાણી ઈતા ઈતા પાણી, એની રમત આખા શહેર સાથે આખા ગુજરાત સાથે રમવામાં આવી રહી છે. હિરણભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આટલા લાંબા સમયથી વિવાદ ચાલે છે, વિપક્ષે પણ વિરોધ કર્યો છે, ત્યાંના વેપારીઓ તો બેસણું બી યોજી દીધું છે, એકની બે વારની ઘણી વાર બેસણું યોજ્યું છે. જ્યારે જ્યારે અધિકારીઓ જાય છે ત્યારે તેઓ બેસણું યોજતા હોય છે, અને ત્યારબાદ રિપોર્ટ પણ સામે આવી ગયો છે કોન્ક્રીટ નિમ્ન કક્ષાનું વાપરવામાં આવ્યું છે, 45ના બદલે 15 જે એના ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તે જ ગુણવત્તાનું વાપરવાનું છે, તેવું પણ રિપોર્ટમાં સામે આવી ગયું છે કે હલકી ગુણવત્તાનું જે કોન્ક્રીટ છે તે વાપરવામાં આવ્યું છે. તો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આટલું બધું સાબિતી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સામે પગલાં લેવાતા નથી કે બ્લેકલિસ્ટ કરવામાં નથી આવ્યા, તેને લઈને શું કહેશો? જે પ્રકારે મોરબીમાં 150થી વધુ ગુજરાતીઓના જીવ લેવાયા, એમાં એ જ પ્રકારે જો અહીંયા આપણે બેસણું એટલા માટે અત્યારે હાલમાં કરી રહ્યા છીએ કે બ્રિજનું બેસણું આપણે પોસાય, પણ કોઈ ગુજરાતી કે અમદાવાદી આ બ્રિજની તળે કોઈ હોનારતમાં જાય એનું બેસણું આવે એના કરતાં અત્યારે ચેતવી દઈએ આ અધિકારીઓને, આ સત્તામાં બેઠેલા દલાલોને, કે આ પ્રકારની મિલીભગત હું ખૂબ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે
કમલમના કોથળા ભરવા માટે, કમલમની તિજોરીઓ ભરવા માટે એટલી હદ સુધી આ ગયા છે કે જે બ્રિજ એ ખરેખર 20 વર્ષ 25 વર્ષની કેપેસિટી હોવી જોઈએ, એની આવરદા હોવી જોઈએ, એની જગ્યાએ વેલિડિટી જ્યારે આપવામાં આવી એએમસીને બનાવ્યા પછી એ માત્ર 1 વર્ષની આપવામાં આવી. આજે એ વેલિડિટી સમાપ્ત થઈ ગઈ છે, ડિફેક્ટિવ લાયબિલિટી છે. હવે એસવીએનઆઈટીના જે કન્ક્લુઝનમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આ ધ રિસ્ટોરેશન ઓફ ધીસ બ્રિજ કોસ્ટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કોસ્ટ ઓફ ન્યૂ બ્રિજ, એટલે નવો બ્રિજ જેટલો કરશો એટલું રિસ્ટોરેશન આમાં કરશો ત્યારે એ સસ્ટેનેબલ બનશે ને, એના પછી પણ જેમ પ્રફુલભાઈ કીધું કે એના પછી પણ કેટલું ચાલશે એનું કોઈ ગેરંટી નથી. વાત અત્યારે એવી છે કે આ પ્રથમ ઘટના નથી. ગુજરાતમાં કેટલા બધા બ્રિજો તૂટ્યા છે એવા આપણી પાસે કેટલા ઉદાહરણો છે. હું નામ સાથે અહીંયા કહી શકું છું 2007 થી લઈને 2022 સુધીમાં કેટલા બ્રિજો પડ્યા છે. સુરતની વાત હોય, રાજકોટની વાત હોય, અમદાવાદની વાત હોય, મોરબીની વાત હોય, પણ આ બધી ઘટના પછી પણ આપણી પાસે તમે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણે જે વાત કરીએ, હાલમાં ચાલતા 14 અલગ અલગ જેટલા બ્રિજોમાં જે કામગીરી થઈ રહી છે 200 કરોડ, નાની વાત હતી કે તો જયભાઈ 200 કરોડ જેટલા એક્સ્ટ્રા રૂપિયા આપવા પડી રહ્યા છે. જે બ્રિજ અત્યારે હાટકેશ્વરની વાત કરીએ, જે બ્રિજ બનતા તમારે 3 વર્ષ લાગ્યા, એની વેલિડિટી 1 વર્ષ. આજે પણ જે બ્રિજો બની રહ્યા છે, ધારો કે એની કોસ્ટિંગ, ટેન્ડર કોસ્ટિંગ 50 કરોડની હોય, એ બનતો હોય, એ દરમિયાન એની કોસ્ટિંગ વધી વધીને 65 કરોડ પહોંચી જાય, 3 વર્ષ પછી એને 70 કરોડમાં બને, આ પ્રકારના ખુલ્લું સુનિયોજિત રીતે ઉઘાડું લૂંટતંત્ર ચાલી રહ્યું છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. હવે એક તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવા માગું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે જોઈએ તો ઇજનેર વિભાગ આ તમામ વસ્તુની કામગીરીમાં જો કોઈનો સીધી દોરીમાં હાથ હોય, સીધી દોરીમાં જે કામગીરી કરતું હોય તો ઇજનેરી વિભાગ છે. અચ્છા, હવે ડિઝાઇન કોણ કરે? તો ડિઝાઇન કરવા માટે આપણી પાસે એજન્સી, એજન્સી આઉટસોર્સ કરે, એ તમને બ્રિજ બનાવીને આપે. આપણી પાસે કોઈ એજન્સી નથી, જે આપણી પાસે એવા એન્જિનિયર નથી કે જે આ ડિઝાઇન કરે. અચ્છા, એના પછી આવે પીએમસી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસીસ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે પણ આઉટસોર્સ કરવાનું, આપણી પાસે એન્જિનિયર નથી કે એને દેખરેખ રાખી શકે. એના પછી આવે ઇમ્પ્લિમેન્ટેશન માટે, એટલે આ પુલ બનાવવા માટે, એના માટે આપી દેવાનો કોન્ટ્રાક્ટ, એ કોન્ટ્રાક્ટ પુલ બનીને આપે. એના પછી આવે ક્વોલિટી ચેક. હવે ક્વોલિટી ચેક કોણ કરે? એની પાસે આપણી પાસે એન્જિનિયર નથી, એના માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે. હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યા પછી એ રિપોર્ટ આપી દે, અચ્છા અચ્છા સબ ચંગાથી સબ સલામતથી, આ વાત કરી દેવાની. અને એના પછી 1 વર્ષનું સર્ટિફિકેટ તમને મળે કે 1 વર્ષ આ બ્રિજ ચાલશે. જે બનાવવા માટે 3 વર્ષનો સમય લાગ્યો, 1 વર્ષ હવે ચાલશે. 1 વર્ષ જેમ તેમ કર્યા પૂરું થઈ ગયું. આ બ્રિજ, હાટકેશ્વર બ્રિજની વાત કરીએ તો એ 2021માં આના ડેમેજની વાત આપણી સામે આવી હતી. એને લીપાથુપી કરતા કરતા 2022 ફેબ્રુઆરીમાં આ વાત થોડી આપણી સામે આવી, અને આજે અત્યારે હાલમાં એ મોતનો આ બ્રિજ બની આપણી સામે ઉભો છે. જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેરોની જગ્યાઓ ખાલી છે. આજે આપણી પાસે કોઈ પણ પ્રકારના એવા ઇજનેર નથી જે આને મોનિટરિંગ કરી શકે, પીએમએસ એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટની કામગીરી કરી શકે. માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ શું છે જયભાઈ? તો માત્ર ને માત્ર આપણે ટેન્ડર રિલીઝ કરવાનું. ટેન્ડર કોને લાગ્યું, કેટલું કમિશન આવશે, મારા ખિસ્સામાં કેટલું આવશે, જનતા ગઈ તેલ લેવા. આ જ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાય વખતથી થઈ રહી છે. અમદાવાદમાં અને ગુજરાતમાં 2007 થી અત્યાર સુધીમાં કેટલાય બ્રિજો પડ્યા, તાજેતરનું ઉદાહરણ આપણી સામે છે કે કરોડો રૂપિયાના કામગીરી કર્યા પછી પણ 150 જેટલા ગુજરાતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આ બ્રિજ અત્યારે હાલમાં ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ, આટલા વર્ષોના ભ્રષ્ટાચારનું દેખીતું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો હાટકેશ્વર બ્રિજ છે. હું તંત્રને, કોંગ્રેસ પક્ષ વતી માંગ કરું છું કે આને તાત્કાલિક ધોરણે આને ઉતારી દેવામાં આવે, કારણ કે આ કોઈ બીજા સામાન્ય નાગરિક ગુજરાતનો કે અમદાવાદનો એમાં ભોગ ન બને. જી, તમારી લાલચ અને ભ્રષ્ટાચારના કારણે આજે આ મોતનો સોદાગર બન્યો, એ પ્રકારે હાલમાં બ્રિજ બન્યો છે, એ ક્યારે કોઈનો જીવ લેશે એ કંઈ કહી શકાય એમ નથી. જી ચોક્કસથી. અને આ જ મુદ્દે હવે આપણી સાથે ચર્ચા કરવા માટે સંજીવ પંચોલી જોડાઈ ગયા છે, જેઓ ભાજપના નેતા છે, અને સાથે જ અમારી સાથે જોડાયા છે એચડી જોધાણી, જેઓ નિવૃત્ત એન્જિનિયર છે.
જોધાણી સાહેબ, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ. હમણાં હમણાં નવા બ્રિજમાં કામ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા બ્રિજોની અંદર ગાબડા પડી જવાની ખબરો આવતી હોય છે, ક્યાંક સ્લેબ નીકળી જવાની કે ક્યાંક સ્લેબ તૂટી જવાની તેવી પણ સમાચાર સામે આવતા હોય છે. અને સાથે જ એ પણ બીજો પ્રશ્ન જોડે જ પૂછી લઈશ કે ટેન્ડરની શરત કરતા હલકું મટીરિયલ વપરાયું હોય તો ગુનો કેટલો ગંભીર બને છે, શું કહેશો? કન્ડિશન કરતા હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોય તો એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત કહેવાય. પરંતુ તકલીફ એ છે કે હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોય તો એ તાત્કાલિક ખબર પડતી નથી, ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન સ્ટેજ જ એ ધ્યાન ઉપર આવી શકે. આ માટેની જવાબદારી જે સુપરવિઝન કરતા હોય એમની પણ છે અને જે બાંધકામ કરે છે કોન્ટ્રાક્ટર એમની પણ છે. એ ચોક્કસથી. અને જો આ પ્રકારનું હવે જયારે લેબ અને રિપોર્ટમાં બહાર આવતું હોય તો ત્યારબાદ કેવા પ્રકારના પગલા ભરાઈ શકે છે? સૌથી પ્રથમ તો જયારે કોઈ પણ બ્રિજ ડિઝાઇન થતો હોય ત્યારે ત્રણ સ્ટેજ હોય છે એના. કન્સ્ટ્રક્શન પહેલાનું સ્ટેજ એટલે કે ટેન્ડર તૈયાર કરીએ ત્યારે ટેન્ડરમાં શું કન્ડિશનો રાખવી તે, ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ એ વસ્તુઓ, અને ત્રીજી વસ્તુ કન્સ્ટ્રક્શન થયા પછી એનું મેન્ટેનન્સ. આ ત્રણ વસ્તુઓ જો પ્રોપર રીતે કરવામાં આવે તો બ્રિજનું આયુષ્ય જે IRC ડિઝાઇન મુજબ 100 વર્ષનું ગણાય છે. આપણા ઇન્ડિયામાં અત્યારે બ્રિજનું સરેરાશ આયુષ્ય 50 થી 60 વર્ષ ગણે છે RCC બ્રિજમાં. તો RCC બ્રિજમાં 50 થી 60 વર્ષ સુધી બ્રિજને કશું થવું ન જોઈએ જો પ્રોપર મેન્ટેનન્સ થાય તો અને પ્રોપર બાંધકામ થયું હોય તો. હું એ જ પૂછું છું જોધાણી સાહેબ કે જો જયારે લેબના રિપોર્ટ બહાર આવે અને તેની અંદર સુનિશ્ચિત કરવામાં આવે કે આની અંદર હલકી કક્ષાનું ગુણવત્તા સભર જે મટીરિયલ જે કોન્ક્રીટ છે તે વાપરવા જોઈએ પણ તે નથી વપરાતું, તેની ઉપર કોઈ પગલા લઈ શકાય ખરા? ચોક્કસપણે ટેન્ડરમાં એના માટે પૂરતું પ્રોવિઝન હોય છે. તમારે રિપ્લેસમેન્ટ, રિપેરિંગ અને ડિસમેન્ટલિંગ બધું જ કરી શકો. જો તમારે કોઈ પણ વસ્તુ છે એ તમારા ટેન્ડરની કન્ડિશનથી હલકી ગુણવત્તાની હોય તો એ ભાગ દૂર કરી અને કોન્ટ્રાક્ટર પાસે ફરીથી તમે એ બાંધકામ કરાવડાવી શકો. જી ચોક્કસથી. સંજીવભાઈ, આપની પાસે આવવા માંગીશ. આટલા લાંબા વિવાદ બાદ પણ કોન્ક્રીટ હલકું વપરાયું હોય, લેબ રિપોર્ટ પણ સામે આવી ગયા છે, ડિઝાઇનની વાત કરવામાં આવી હતી તો ડિઝાઇન તો ઓકે છે, પણ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં નથી આવી રહ્યા. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે જેણે આ બ્રિજનું બાંધકામ કર્યું છે, તેની સામે પગલા લેવાતા નથી કે કોઈ પણ પ્રકારના તેને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતું, તેને લઈને શું કહેશો? આ જે પ્રશ્ન છે એ ખૂબ ચિંતાજનક છે, કારણ કે બ્રિજનું બાંધકામ થયું છે, રૂડકીનો રિપોર્ટ આવ્યો છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ટેકનિકલી એની ડિઝાઇન બરાબર છે. અરે ડિઝાઇન બરાબર હોય, સળિયા બરાબર નાખ્યા હોય, પરંતુ જેમ અગાઉ પણ ચર્ચા થઈ, પ્રફુલભાઈએ પણ ખૂબ સરસ વાત કરી, તો હું સ્પષ્ટપણે માનું છું, હું પણ એક એન્જિનિયર છું અને મને પણ સ્પષ્ટપણે આ બાબતની પૂરી સમજ છે કે જે હલકી ગુણવત્તાવાળું સિમેન્ટ અથવા તો કોન્ક્રીટ મિક્સ જે વાપરવામાં આવ્યું છે, હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવ્યું છે, તો આમાં જવાબદાર બધા જ અધિકારી અને કોન્ટ્રાક્ટર્સ છે. કારણ કે કોન્ટ્રાક્ટર જયારે કામ કરતો હોય ત્યારે અધિકારીઓ એનું સુપરવિઝન વ્યવસ્થિત કરવું જોઈએ અને સુપરવિઝન કરતી વખતે એના ટેસ્ટ ટ્યુબ લેવામાં આવતા હોય છે કે ભાઈ અત્યારે દરેક જે પણ જેટલી બેચીસ કોન્ક્રીટિંગની થાય એ બધી જ બેચીસનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતું હોય છે અને તે વખતે જ ખરેખર તો નક્કી થઈ જતું હોય છે કે ભાઈ આમાં કેટલા ગ્રેડનું કોન્ક્રીટ વપરાયું છે, કારણ કે એની કેટલી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે. એટલે આના પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે અધિકારીઓએ ખૂબ જ નિષ્કાળજી દાખવી છે અને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. હું શાસક પક્ષનો નેતા છું એટલે આ બાબતે હું ચોક્કસ કહીશ કે આ બાબત ખૂબ ગંભીર છે અને જે પણ અધિકારીઓ આમાં સામેલ છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, જે પણ જે અજય એન્જિનિયરિંગ કંપની છે એને પણ પૂરો દોષ, એને જે પણ ટેન્ડરની પ્રક્રિયાને લગતો કે જે પણ ટર્મ્સ કન્ડિશન હોય એ પ્રમાણે બધા જ જે નિયમો પ્રમાણે એને દંડ થવો જોઈએ અને સાથે સાથે અધિકારીઓને પણ આ બાબતનો જે પણ જે સજા હોય કાયદાકીય મુજબ, કાયદાના જોગવાઈ મુજબ એ બધી જ પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે અને સરકાર આ કરશે જ.
ચોક્કસથી સરકાર જે કાનૂની કાર્યવાહી થવી જોઈએ જે તે કરશે જ, પણ સાથે સાથે આટલા સમયથી છેલ્લા એને બંધાવી એટલી વાર થઈ અને રીસર્ફેસના કારણે પણ તે બ્રિજ ઘણીવાર બંધ રહ્યો, પણ તેના કારણે સૌથી મોટી પ્રોબ્લેમ જે સામનો કર્યો તે વેપારીએ કર્યો છે. હિરણભાઈ, તમને પૂછવા માંગીશ કે ત્યાંના વેપારીઓનું કહેવું છે કે તેમની જે ધંધો હતો તે માત્ર 30% થઈ ગયો છે. એટલે કે આપણે જો સાદી ભાષામાં કહીએ તો 100 રૂપિયા કમાતા હતા દિવસના, તેના બદલે હવે 30 કરતા પણ ઓછા રૂપિયા કમાઈ રહ્યા છે, તેને લઈને શું કહેશો? એટલે ચોક્કસપણે આ અણઘડ વહીવટનો આ ઉત્તમ ઉદાહરણ છે કે જે પ્રકારે ખરેખર સુવિધા આપવાની જગ્યાએ આ તંત્રની નિષ્ફળતાને કારણે આજે વેપાર કરતા સામાન્ય મધ્યમ વર્ગના અને નાના વેપારીઓ આજે ભોગ બની રહ્યા છે. વાત અહીંયા એન્જિનિયર સાહેબે બહુ સારી વાત કહી કે કોઈ બ્રિજ બને એની આવડતા 50 વર્ષ 60 વર્ષની વાત હોય. જો હું મેટ્રો શહેર અમદાવાદની વાત કરું તો સુભાષ બ્રિજ, સરદાર બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, આ તમામ બ્રિજો હાલમાં પણ અડીખમ ગુજરાતની અને અમદાવાદની સેવા કરવા ઊભા છે, ક્યાંય કાંકરી પણ ખરી નથી. એટલે હું ચોક્કસપણે કહેવા માંગુ છું, એમ પંચોલી સાહેબે બહુ સારી વાત કરીને મેં સ્વીકાર્યું કે ભાઈ અમે આ મિલી ભગત છે, આટલું તો સ્વીકારે છે, એ બહુ સારી બાબત કહેવાય. પણ આ સ્વીકાર્યા પછીની વાત શું, એ કોણ છે અને કયા લોકો મિલી ભગત છે? આ પહેલી ઘટના તો નથી, એ સુરતમાં પણ ઘટના બની છે. અને આટલી બધી ઘટના બન્યા પછી પણ જે પ્રકારે ટેન્ડરિંગની પ્રોસેસ હોય કે આઉટસોર્સિંગની વાત હોય, આ તમામ બાબતે એક પણ વ્યક્તિને આજે તમે જયભાઈ બહુ આપણને શરમસાર થઈ જાય એવી બાબત કહેવામાં આવે કે આખી બ્રિજની ઘટનામાં આપણે કોને દોષિત કરવો એ અઘરું બન્યું છે. એટલા માટે કે એ કંપનીએ તો 1 વર્ષની વેલિડિટી આપી દીધી, 1 વર્ષમાં તો પડ્યો નથી બ્રિજ એરોએ, એટલે 1 વર્ષમાં પડવાની વાતમાંથી છૂટો થઈ ગયો છે હાલમાં જી, અને એને કરોડો રૂપિયાનું લઈને નીકળી ગયો છે વ્યક્તિ. વાત અહીંયા એવી છે કે હવે આ લટકતો બ્રિજ ની જવાબદારી કોની જી? જે મેળાપીપણાને કારણે, જે મારા પોતાના વ્યક્તિને કે મારા મળતિયા લોકોના કારણે, કમલમમાં કોથળા ઠેલવાને કારણે, તિજોરી ભરવાને કારણે આજે આ વાતનું જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી કે કોની પાસે જવાબદારી આપીએ. કારણ કે એવું છે કે એન્જિનિયર આપણી પાસે છે નહીં. એન્જિનિયરિંગની જ વાત કરી મેં તમને આની પહેલા પણ કે આપણી પાસે એને સ્ટ્રક્ચરલ ડિઝાઇન બનાવવા માટે આપણી પાસે કોઈ વ્યક્તિ નહીં. આપણે આઉટસોર્સ કરીએ છીએ. આપણે એ બનાવ્યા પછી પ્રોજેક્ટ મેનેજરની વાત હોય કે ક્વોલિટી ચેકની વાત હોય કે ઇન્સ્પેક્શનની વાત હોય, આ તમામ વસ્તુ કરવા માટે આઉટસોર્સ એજન્સી છે. એટલે એમાં કંઈ પણ ઉચનીચ થાય તો એજન્સી બ્લેકલિસ્ટ થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની એની પર આપણે કોઈ પગલાં લઈ શકતા નથી. જવાબદારીની વાત આવે તો આજે પણ મને કદાચ ખ્યાલ તમે કરેક્ટ કરી શકો છો કે હાલમાં જે કમિશનર છે એ વખતે ડેપ્યુટી કમિશનર હતા, એમના હાથની સાઇનથી આ કદાચ એ વખતે ટેન્ડર બહાર પડ્યું હતું. હવે એ નિવૃત્ત થઈ ગયા છે અને અત્યારે હાલમાં બીજી જગ્યાએ બેઠા છે. તમે લીગલ એની પર પણ કોઈ એક્શન ના લઈ શકો. આખી જે ઘટનામાં જે જે લોકોએ આ ટેન્ડર પર સાઇન કરી છે, આજે એ એક પણ વ્યક્તિ જવાબદારીમાં આવતો નથી. વાત એ છે કે એટલી સરસ મજાની રીતે, એટલી સરસ રીતે આખી વાત લોકોના રૂપિયા, લોકોના પરસેવાના રૂપિયાને ફેરવીને આપણે કમલમમાં ઠલવી દીધા છે. હવે જવાબદારીની વાતમાં આવે ત્યારે કોઈની પર ક્યાંય જ કામગીરી થઈ નથી. આ લિંગરિંગ પ્રોસેસ છે. હું ગુજરાતના અને અમદાવાદ તમામ લોકોને કહેવા માંગુ છું, આમાં કશું જ બહાર નીકળશે નહીં, ગમે તેટલા પ્રોસેસ, ગમે તેટલા રિપોર્ટ આવે, પણ અંતે તો એક પણ ચમરબંદી કે એક પણ વ્યક્તિ આમાં દોષિત સાબિત થાય એવું થશે નહીં. કરોડો રૂપિયાના આપણા બનાવેલા આ બ્રિજને, જે ખરેખર અમદાવાદ અને ગુજરાતની સેવા માટે હતો, ક્યાંક વિકાસના કાર્યમાં પ્રગતિશીલ થાય એ માટે હતો, આજે માથે જ થોપી દેવામાં આવ્યો છે, જે મોતના તરીકે આજે હાલમાં આપણી સામે ઊભો છે. પણ આજે પણ એમાં કોઈ પણ વ્યક્તિને દોષિત કરવામાં આવશે નહીં. એટલા માટે કે આપણી પાસે કોઈ પુરાવા જ નથી કે કોને મારે આને તમે બ્લેકલિસ્ટ કરવાની વાત કરો છો. આ કોન્ટ્રાક્ટર તમે બ્લેકલિસ્ટ કરશો, કાલ બીજા નામે આવી જશે, ફરીથી પાછી M45 જગ્યાએ બીજું કરશે. પણ અંતે તો હાલમાં ગુજરાતના અને અમદાવાદની માથે આ બ્રિજ બેઠો છે, રૂપિયા સગે વગે થઈ ગયા છે, અને અત્યારે હાલમાં આને શું કરવું એ કરવું અત્યારે કરતા પણ આમાં ચમરબંધી આજે પણ ખુલ્લા ફરી રહ્યા છે. આપને અટકાવવા માંગીશ, પ્રફુલભાઈ તમારી પાસે આવવા માંગીશ. તો જે પ્રમાણે આપણે વક્તાઓને સાંભળ્યા તેને જોતા એવું લાગી રહ્યું છે કે કોઈકને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આપનું શું કહેવું છે? સંજયભાઈ પંચોળીએ બહુ સરસ વાત કરી કે પોતે શાસક પક્ષમાં હોવા છતાં જે મિલીભગતની એમણે વાત કરી કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની, એ બહુ સરાહની બાબત છે. હવે જે વાત કરીએ ને કે એક આખો એક ભ્રષ્ટ ત્રિકોણ રચાઈ ગયો છે, એની ત્રણ બાજુમાં એક તરફ છે રાજનેતા કે જે હંમેશા ગોડફાધર તરીકે કામ કરતા હોય છે, બીજી બાજુ એન્જિનિયર કે અધિકારી, અને ત્રીજી બાજુ છે
કોન્ટ્રાક્ટર આ એક ભ્રષ્ટ ત્રિકોણ રચાઈ ગયો છે અને આ ત્રિકોણ છે એ ત્રણેય જણાની તિજોરીઓ ભરાય છે, ભ્રષ્ટાચારના નાણાં ત્રણેયમાં વેચાય છે, એ એક ઓપન સિક્રેટ છે. હવે આઈઆઈટી રૂરકીનો રિપોર્ટ, પ્રાઇમરી રિપોર્ટ આવી ગયો છે અને એમાં બ્રિજને તોડી પાડવો પડે એવી જ પરિસ્થિતિ છે. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ડિઝાઇન છે એ બરાબર છે, ડિઝાઇનનો કોઈ જ વાંક નથી, વાંક છે એ હલકા મટીરિયલનો છે, એટલે હલકું મટીરિયલ વપરાયું છે એ બાબત હવે લગભગ સાબિત થઈ ગઈ છે. મંતવ્ય ન્યૂઝે જ્યારે આ બધી જ બાબતો પુરાવા સાથે બતાવી એ પછી આ બધો ઉહાપો ચાલુ થઈ ગયો છે, એટલે આપણે તો આમાં એક એક વસ્તુના જાણકાર થઈ ગયા છીએ. હવે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો સારા દ્રષ્ટિવંત એન્જિનિયરોની સૌથી મોટી ખોટ છે, જે લોકોને રોડ તૂટી ગયા, 90 રોડ તૂટી ગયા હતા અને એ વખતે જે 84 જેટલી નોટિસો આપવામાં આવી હતી એ બધા જ એન્જિનિયરો અત્યારે યથાવત છે, કોઈના એક કે બે ઇજાફા રોક્યા છે, એથી વધારે કોઈ સજા નથી થઈ. એક કે બે ઇજાફા ઇન્ક્રીમેન્ટ રોકવા એ તો એના માટે ચટણી જેમ છે, એ તો એમની એક દિવસની આવક હશે કદાચ બે નંબરની. હવે આ જે એન્જિનિયરો બચી ગયા છે એ લોકોને પાછા પ્રમોશનો આપ્યા છે, પ્રમોશન ના આપી શકે તેમાં હોય તો કાર્યકારી પ્રમોશન આપ્યા છે. એ બધા એડહોક બેઠેલા છે ઉચ્ચ જગ્યાએ, કોઈ એડિશનલમાં બેઠા છે, કોઈ સિટી એન્જિનિયરમાં બેઠા છે અને રિટાયર થયેલાઓને પણ પાછા ચાલુ રાખવા પડ્યા છે. કેમ કોઈને સૂચતું નથી કે આ મેગા સિટી છે અને મેગા સિટીને અનુરૂપ એન્જિનિયરિંગ વિભાગ હોવો જોઈએ, એન્જિનિયરના ડીવાયએમસીની જગ્યા વર્ષોથી ખાલી છે એ પણ ભરવામાં આવતી નથી. એટલે સૌથી ખાટલે મોટી ખોટ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સારા અને આવતીકાલની જરૂરિયાતને જોઈ શકે એવા કોઈ જ એન્જિનિયરો બચ્યા નથી. હવે બીજી વાત કરીએ તો આ જે કોન્ટ્રાક્ટર છે એને પલ્લવ બ્રિજનું કામ આપવામાં આવ્યું છે. ત્રીજી વાત એક કરી દઉં કે જે એન્જિનિયરો બે નંબરનું કમાઈને બેઠા છે અને જે રાજનેતાઓ બે નંબરનું કમાઈને બેઠા છે એ બે નંબરની રકમ છે એ બેંકમાં નાખી શકાતી નથી, કેશમાં વહીવટ થયેલો હોય છે, એટલે એ લોકો કોન્ટ્રાક્ટરના ફાઇનાન્સર બની જતા હોય છે અને અંદર ખાને એનો 25 પૈસા, 30 પૈસા, 50 પૈસા ભાગ હોય છે, છુપી ભાગીદારી હોય છે અને એના કારણે આવા બધા જે એન્જિનિયરો હોય છે એની સામે કોઈ પગલાં લેવામાં મોટા ભાગે આવતા હોતા નથી. એનું મૂળ કારણ આ હોય છે. જે એન્જિનિયરિંગનું શું છે આપણને ખબર નથી, જે SGS એ જે ઇન્ડિયા કંપનીએ જે એનું ઇન્સ્પેક્શન કર્યું એમાં શું છે આપણને ખબર નથી, પરંતુ હવે આ એક પદ્ધતિ થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરની ભાગીદારીની અને એને કારણે કોન્ટ્રાક્ટર હંમેશા છૂટી જાય છે કારણ કે એનો રાજનેતા અંદરખાને પાર્ટનર હોય છે. જે ચોક્કસથી ક્યારે તૂટશે બ્રિજ, આ મુદ્દે ચર્ચા કરવા માટે HD જોધાણી સાહેબ તેમજ પ્રફુલ ત્રિવેદી આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ નજર કરીશું બીજા મુદ્દા પર.